ને મિત્રો, મજામાં મિત્રો, આપણે સિરીઝની અંદર, શ્રેણીની અંદર જુદી જુદી વાતો શીખી રહ્યા છીએ અને હોમવર્કમાં પણ તમે સરસ મજાનો પ્રયાસ કરો છો અને જવાબ પણ આપી દ્યા છો. મને ખૂબ આનંદ થાય છે મિત્રો. જેમ કે લાસ્ટ ટાઈમ આપેલું કે 2, 4, 10, 28, 82, તમે લોકો સરસ પ્રયાસ કર્યો કે ભાઈ સર, 2 છે, 4 છે, 10 છે, 28 છે, 82 છે અને હવે શું આવે. મિત્રો, એક તો રીતિ છે કે તમને આમ ખ્યાલ આવી જાય કે ધારો કે આના 2 માંથી 4 આવવા શું, 4 થી 10, 10 થી 28, 28, મતલબ ઝડપથી આગળ ચાલી રહ્યું છે, તો એમાં શું થઈ શકે. તો મિત્રો, કોઈ સરસ કીધું કે સર, ધારો કે આને 3 વડે ગુણી તો 2 તેરી 6 થાય, પણ હવે 4 લેવું હોય તો કે -2 કરો. પછી તો કે ભાઈ 4 તેરી બરાબર તો 12 થાય, એમાંથી 2 તો કે 10 આવે. પછી તો કે 10 તેરી તો કે 30 થાય, અને પછી એમાંથી 2 એટલે કે 28 આવ્યા. હવે તો કે 28 તેરી. હવે મિત્રો, ઘણી વખત એવું થાય કે 28 તેરી આપણે કરવા જાય એટલે મોઢે કરવું હોય તો હવે જો આ શોર્ટ ટ્રીક છે, બધી વિચારતી જાણ કે 28 ને આપણે 30 વિચારવાના, કે 30 તેરી 90 તો ખબર છે, તો અહીંયા 2 ઓછા એટલે 2 તેરી 6 ઓછા, તો 90 માંથી 6 ઓછા થાય. તો તમારે આ દ્રષ્ટિએ વિચારશો તો તમને તરત ખબર પડી જાય. તો એ એનાથી ફાયદો એ થશે કે તમે સીધે સીધો જવાબ આપી શકશો. તો તમે તરત વિચારશો કે સર, એ તો 84 આવે, પણ 84માંથી પાછા 2 બાદ થાય એટલે કે 82. તો હવે તમને ખબર છે 82 તેરી કરવાનું છે, અને 82 તેરી એટલે 3 દુ 6, 8 તેરી 24, 246, એમાંથી 2 ઓછા થાય એટલે કે જવાબ આવશે 244. પણ મિત્રો, મેં વાત કરી એમ કે એવું જરૂરી નથી કે આ રીતે જ વિચારો, એ સિવાયનો પણ વિચાર કરી શકો છો. જેમ કે તમે ધારો કે એક ડિફરન્સ લઈ લીધો, જેમ કે 2 અને 4 નો ડિફરન્સ 2 છે, 4 અને 10 નો 6 છે, 10 અને 28 નો કેટલો થશે, 18 છે, 28 ને તો 8 ને 4 12. જો મિત્રો, એક બીજી વાત કરું કે આમાંથી આ બાદ કરવું એટલે શું, તો 82 માંથી 28 બાદ કરવું એટલે શું, તો એક બીજી રીત કે આનો સરવાળો, મતલબ કે અહીંયા જે જવાબ આવશે એનો સરવાળો 82 થવા. એટલે કે તમે સીધું આમ વિચારો કે 8 માં કેટલા ઉમેરી તો બગડો આવે, તો 8 ને 2 10 થાય, તો હજી બીજા 2 એટલે 8 ને 4 12 નો બગડો એટલે વધી 1. 3 માં કેટલા ઉમેરી તો 8 આવે તો કે 5. તો મિત્રો, તમે જુઓ 28 અને 54 નો સરવાળો 82 થતો હશે, રાઈટ? તો આવી કંઈક વાત. તો તમે એવું પણ વિચારી શકો, એટલે 8 ને 4 12 નો બગડો વધી 1 3 એટલે 5 ને 3 8, રાઈટ? તો હવે અહીંયા કંઈ તમે જોઈ શકો છો. વળી આગળ જવાનું કે 2 માંથી 6 થવું, 6 માંથી 18 થવું અને 18 માંથી 54 થવું, એ શું છે? તમે કહો સાહેબ, સાવ સહેલું છે, 2 તેરી 6 થાય છે, 6 તેરી 18 થાય છે, 18 તેરી 54 થાય છે. તો હવે 3 જ ગુણો, 4 તેરી 12 નો બગડો વધી 5 તેરી 15 ને 16 એટલે કે 162, રાઈટ? તો હવે 162માં જોવો છે, 2 ને 2 4, 8 ને 6 14 અને 2 એટલે કે 244 જવાબ. તો આ જવાબ બિલકુલ સાચો છે. ઘણા બધા લોકોએ કોમેન્ટ્સની અંદર લખ્યો છે, ખૂબ આનંદ થયો. તો મિત્રો, વાત એટલી છે કે તમે આ પેટર્નને આગળ હજી આગળ લઈ લો તો બસ એને અઘરું કહેવામાં આવે છે. જે લોકો કહે છે ને બેન્કિંગમાં બહુ અઘરું, મિત્રો બધા દાખલા એમને એકાદ કે 2 એવા મૂકે છે. બાકી તમને જો આવડતું હોય તો રાજી થાજો, અને હજુ તો આપણે ઘણી બધી પ્રેક્ટિસ કરવાના છીએ, આની હું ટેસ્ટ લઈશ, તો તમે જોજો, બહુ મજા આવશે. તો ઝડપ કરવા માટે આપણે વધુ ને વધુ ગણવા છે, ભલે ને એક ને એક બીજી વાર ગણજો, ત્રીજી વાર ગણજો, પણ પ્રેક્ટિસ થશે પછી જ તમને કોન્ફિડન્સ આવશે. તો મિત્રો, જોઈએ થોડા વધુ. તો મિત્રો, મેં 3 સમ મૂક્યા છે. ફરીથી તમે લોકો એટલા હોશિયાર છો કે હું ABCD અત્યારે ચાઈ કરીને આપતો નથી. કારણ શું કે બસ હવે શીખવું જ છે, અને જો તમને એવી ફાવટે આવી જશે તો તમે ABCD માંથી સીધે સીધું ગોતશો કે ચાલો આનો જવાબ આ કઈ જગ્યાએ મૂકેલો છે, ક્યાં ક્યાં એનો ઉપયોગ છે, પણ એ ઉપયોગ આવશે ત્યારે હું ABCD મૂકીશ. પણ અત્યારે તો તમે બસ આ સરળતાથી કેમ કરી શકાય એના માટે પ્રેક્ટિસ જરૂરી છે, અને એમાં તમારો વિચારનું મહત્ત્વ બહુ છે કે તમારો કઈ દિશામાં વિચાર ચાલે છે. તો ચાલો ટ્રાય કરો, વિડીયોને સ્ટોપ કરો અને ટ્રાય કરો. મિત્રો, ફાઇન, તમે લોકો ટ્રાય કરી ફરીથી કોઈને ધારો કે એક પણ દાખલાનો જવાબ ના આવે, કોઈ ટેન્શન નહીં લેવાનું, બસ આપણે શીખતા જઈએ છીએ. અને ફરી પાછો આ જ વિડીયો બીજી વાર જોશો ત્યારે તમને આવડી ગયો હશે, ત્યારે પણ સ્ટોપ કરીને ટ્રાય કરજો. મેં તમને એક વાત કરી કે ક્યારેક આવું હોય ત્યાં ડિફરન્સ લ્યો, જેમ કે 4 ને 3 7, 7 ને 7 14, 14માં કેટલા ઉમેરતો, મેં કીધું હતું ને આમાં 4માં 1 ઉમેરો એટલે 5 થયા, અને 1માં 1 ઉમેરો એટલે 11. પછી ફરીથી 5માંથી અહીં જવું જોઈએ, 5 ને 5 10, 3 ને 1 4, એટલે 40માંથી 25 બાદ કરવા તો 25માં એવું શું ઉમેરો તો 40 આવે, જેમ કે 0માં શું ઉમેરો તો 9 આવે તો કે 9, 4માં શું ઉમેરો તો, એટલે આનો ડિફરન્સ કરશો તો આ જ આવશે. હવે આ તો 3 7 11 15 19 કંઈ જામતું નથી, રાઈટ?
તો તમે હજી એક બીજું કામ કરી શકો. શું કામ કરી શકો? તો વિચારો. તો તમે કહેશો સર આ બેનો ડિફરન્સ કેટલો છે? તો કે ચારનો. આ બેનો તો કે ચારનો, આ બેનો તો કે ચારનો, આનો પણ ચાર. તો હવે ચાર લ્યો જોઈએ તો 19 ને અહીંયા 23 આવી જશે, રાઈટ? અને હવે તમે 9 ને 3 12, 5 ને 6 ને 2 8, જવાબ શું હશે? 82. મિત્રો કહેવાની વાત એ છે, એક સેકન્ડ, કંઈ ભૂલ નથી ને, જરા જોઈ લઈએ. તો વાત એ છે કે તમને એકમાંનો ખબર પડે, થોડાક આગળ વહી જાઓ એટલે કંઈક પેટર્ન મળશે. હવે આ પેટર્ન જે ડબલ આવ્યું ને, એને લોકો અઘરી શ્રેણી કહે છે. તો મિત્રો આમ કંઈ નહીં, અહીં ન ખબર પડે થોડું આગળ વહી જવાનું. બીજું અઘરું કોને લાગે છે? તો બીજાને અઘરું એ લાગે છે કે સર પોઈન્ટવાળા આવી ગયા. તો મિત્રો પોઈન્ટવાળા આવ્યા તો એમાં કંઈ ગભરાવાનું નહીં. આપણે જોઈએ ચલો કે જેમ કે 4.5 છે, એમાં 2.5 જાય, બરાબર? તમને ખબર છે કે 4.5 હોય એમાંથી 2.5 જવા દઉં તો 5 માંથી 5 જાય, તો 0 આ પોઈન્ટની નીચે જ પોઈન્ટ હોવું જોઈએ, બરાબર? 4 માંથી 2 એટલે 2.0, એટલે કે તમારો જવાબ શું આવ્યો? 2. 7.5 માંથી 4.5 જવાબ આવ્યો 3, બરાબર? આ તો કે 5 આવ્યો, બરાબર? 7 ને 5 12, 12 માં 8 નાખો 20 થાય. હવે જો અહીંયા તમને એ તમે જોઈ રહ્યા છો કે આમાં કંઈ ખાસ જે ડિફરન્સ છે એની અંદર ખ્યાલ નથી આવતો, કંઈ વાંધો નહીં. હવે એનાથી આગળ જાઓ કે 3 અને 2 નો ડિફરન્સ કેટલો? તો કે 1. 5 અને 3 નો કેટલો? તો કે 2. પછી 8 અને 5 નો તો 3. હા, જોઈ આ પેટર્ન પ્રકારે કે 1 નો ડિફરન્સ, પછી 2 નો ડિફરન્સ, 3 નો ડિફરન્સ, તો હવે કેટલાનો હોય? 4 નો. એનો અર્થ કે 8 ને 4 12. ફરીથી 2 ને 1 3, 3 ને 2 5, 5 ને 3 8, 8 ને 4 12. તો હવે શું કરતા હતા? તો 2.5 માં 2 ઉમેરતા હતા, 4.5 માં 3 ઉમેરતા હતા, 7.5 માં 5 ઉમેરતા હતા, 12.5 માં 8 ઉમેરતા હતા. તો 20 માં 12 ઉમેરો એટલે 20 ને 12 32 અને 32.5. આ સમજાઈ રહ્યું છે મિત્રો? તો વાત એટલી જ છે કે તમને ધારો કે પહેલામાં ન ખબર પડે તો બીજી પણ રો ઊભી કરો. જેમ કે અહીંયા 4 4 4 4 હતું, એમ અહીંયા 1 2 3 4 છે. તો જે કંઈ વાત છે એ તમારે સમજવાની છે. ત્યાર પછીની શ્રેણી અંદર મિત્રો તમે જોશો છો કે 16 છે, પછી 8 છે, પછી 8 છે, પછી 16 છે. જો તો આવું આવું વિચિત્ર છે. પછી 48 છે, પછી શું આવે? પણ મિત્રો એટલી ખબર પડે કે આ થોડું ઘટ્યું છે, પછી સરખું રહ્યું છે, અને પછી પાછું ઝડપથી વધવા માંડ્યું છે. તો આવા કેસની અંદર મિત્રો આપણે એટલી તો ખબર છે, આટલી જ વસ્તુ હોય કે આ એકી સંખ્યાની કંઈક વાત હોય, કે આ ક્રમની વાત હોય, બે કી સંખ્યા હોય, કે અવિભાજ્ય સંખ્યા હોય, કે આ ડિફરન્સ એવું હોય, કે આ વર્ગ હોય, ઘન હોય, સમજાય છે મિત્રો? કે આ સરવાળાની અનુસંધાન હોય, બાદબાકીનું અનુસંધાન હોય, ગુણાકારનું હોય, ભાગાકારનું, આવું બધું અનુસંધાન હશે. બીજું તો કંઈ નવું હોય નહીં. એક રો ની બદલે 2 તમારે પગથિયા હશે, કંઈ વાંધો નહીં. તો મિત્રો એટલી તો ખબર પડે કે 16 માંથી 8 થવું એટલે શું? તો અડધા થવા. એટલે કે બીજી રીતે વિચારી કે 16 ને તમે 0.5 વડે ગુણો છો, અથવા તો 16 ને તમે 1/2 વડે ગુણો છો, રાઈટ? એટલે કે આ અહીંયા તમે 1/2 વડે ગુણો છો એટલી ખબર પડી. તો હવે 8 માંથી 8 વડે જવું મતલબ કેટલા વડે ગુણવા પડે? તમારે 1 વડે ગુણવા પડે, એટલે 8 × 1 = 8. ફરીથી 16 ને તમે 1/2 વડે ગુણો તો 8 આવે, 8 ને તમે 1 વડે ગુણો તો 8 આવે. હવે તમે જુઓ છો 16 માટે તમે કહો સર સાવ સહેલું કે 8 × 2 = 16 કરો. તો હવે 16 માંથી સાહેબ 3 વડે ગુણો, મતલબ કે આપણે પેટર્ન મળી ગઈ. પેલા અડધાએ ગુણો, પછી 1 ગુણો, પછી 2 ગુણો, પછી 3 ગુણો, આવી કંઈક વાત છે. તો હવે હવે તમારે શું કેટલાય ગુણો પડશે? તો તમે કહેશો સર 4 ગુણો, રાઈટ? તો અહીંયા અનુસંધાન તમને પકડાવવું જરૂરી છે. પણ મિત્રો અહીં મારી આ દાખલો બનાવવામાં પેટર્નમાં ભૂલ રહી ગઈ છે. શું ભૂલ રહી ગઈ છે? કે સર 1 2 3 4 ક્રમની વાત હોય તો અહીંથી દાખલો સ્ટાર્ટ થતો હોય તો વાંધો નથી, પણ મિત્રો અહીંયા અડધાથી શરૂ થાય છે. તો આ પેટર્ન કેવી હોય છે? કે અડધાના ડબલ કરો તો 1 આવે, 1ના ડબલ કરો તો 2 આવે, 2ના ડબલ કરો તો અહીંયા આપણે 4 મૂકી દઈશું, રાઈટ? તો 16 ચોખ્ખું આપણે લેવા પડશે અને તો તમારી પેટર્ન છે એ પ્રોપર આગળ જઈ રહી છે એવું કહેવાય. તો હવે અહીંયા આવી જશે 64, અને હવે આપણી પેટર્નમાં અહીંયા કોણ આવશે? તો હવે તમારા આગળ આવશે 5, રાઈટ? અને 64નો 5 વડે કેમ ગુણાકાર કરો? તો મિત્રો સાવ સહેલું, તમારે જ્યારે કોઈ પણ સંખ્યાનો 5 વડે ગુણાકાર કરવો હોય ત્યારે કલ્પનામાં આપણે અહીંયા એક 0 છે એમ વિચારી લેવાનું, 64ની પાછળ 0 છે એવું વિચારી લેવાનું, અને એના અડધા કરી નાખવાના. એટલે કે 6 ના અડધા 3, 4 ના અડધા 2, અને 0 વિચાર્યું હતું એટલે કે 320. તો મિત્રો આ દાખલાની અંદર સોરી, કારણ કે ઉતાવળમાં સોરી, હજી 4 ને હજી યસ અહીંયા તમારે શું લેવા પડશે? 8 લેવા પડશે, કારણ કે જો અહીંયા ડબલની ચાલી રહી છે. તો મિત્રો જો આ આ વાત તમને સમજાઈ રહી છે, ધેટ મીન્સ તમને આવડી જશે, કારણ કે તમે આ દાખલો મેં બનાવ્યો હતો ઉતાવળમાં બી નહોતો, તો આમાં ભૂલ હતી. જો અડધાના ડબલ કરો 1,
એકના ડબલ કરો બે, બે ના ચાર, તો હવે ચાર ના 8 જ આવે, અને હવે તો અહીંયા 16 આવત, તો હવે તમારે 64 નો 8 સાથેનો ગુણાકાર કરવાનો છે. તો 8 ચોક 32, 3 અને 8 છક 48, એટલે 502. મિત્રો આ સમજાઈ ગયું છે? તો આ કંઈક વાત છે, અને આ રીતે તમે જ્યારે ગણશો ત્યારે તમે શ્યોર હશો અને કોન્ફિડન્સ પર તમારો હાઈ હશે. મિત્રો તમે હવે બરોબર પેટર્ન પકડી શકો છો કે જો અડધાના ડબલ પછી ડબલ પછી ડબલ પછી ડબલ, હવે એવું ન હોય તો તો એવું શકે અડધો પછી અહીં એક વડે ગુણાકાર, પછી અહીં દોઢ વડે, પછી બે વડે, પછી અઢી વડે, પછી ત્રણ વડે, પછી 3.5 વડે, કંઈ પણ આવી શકે છે. અથવા તો તમે જેમ ડબલ રો હે ને, આનો ડિફરન્સ એનો ડિફરન્સ કાઢો તો તમને ડબલ એટલે મતલબ પછી તમને પકડાય, પહેલાં પહેલાંમાં ન પકડાય એવું બને. તો આવી વાતો જે લોકો એમ કહે છે કે બહુ અઘરું, તો બસ મિત્રો આ અઘરામાં અઘરું તમને આપી દીધું, બસ આનાથી વધારે કંઈ ખાસ હોતું નથી. ટેન્શન ન લેતા ખાલી બસ પ્રેક્ટિસ કરજો, જોઈએ હજી વધુ સમ. મિત્રો રકમ રેડી છે, ટ્રાય કરો. ઓકે, વિડીયો સ્ટોપ કર્યો છે અને ટ્રાય પણ તમે કરી છે, જોઈએ. તમે ડિફરન્સ લેશો તો તમે કહેશો સર અહીંયા પ્લસ 3 છે, પછી તો કે હવે માઇનસ 2 છે, જો 23માંથી માઇનસ 2 કરો તો 21 થાય, 20માં તમે 3 ઉમેરો તો 23 થાય, 21માં પાછા તમે 3 ઉમેરો તો 24 થાય, અને 24માંથી પાછા 2 બાદ કરો તો 22 થાય, 22માંથી પાછા તમે 3 ઉમેરો તો 25 થાય. હા કે ના? તો હવે તમારે 25માંથી 2 બાદ કરો તો યસ કેટલા આવશે? 23. તો મિત્રો આવું કંઈ કોક કહેશે સર અમારે એવી રીતે નથી કરવું, જુદી રીતે કરવું છે, તોય થઈ શકે. જો જો આ 23 પછી શું આવે છે? 24. 24 પછી શું આવે છે? 25. તો હવે કદાચ અહીંયા પૂછ્યું તો શું આવે? 26. આ તો કે 20. 20માંથી તો કે 21. 21માંથી 22. મિની ઠેકાવણી, તો હવે શું આવે? 23. કોઈ પણ રીતે કરો મિત્રો, કંઈ ટેન્શન નથી. તો જે આ મિની ઠેકાવણીથી પણ તમને સીધે સીધો જવાબ મળી શકે છે. રહી વાત અહીંયા 7812માંથી સીધા 1562, પછી સીધા 300. મિત્રો એટલે કહું કે આ 300 અને 1500 તો 5 ગણું છે, અને 1575 અને 650 બરાબર, તો હા યસ 78 જેવું તો આવે છે. તો આપણે ટ્રાય તો કરી જ લઈએ કે આટલા ગણું છે, તો આપણે 7812.5 છે એને ધારો કે 5 વડે ભાગીએ તો થાય શું? તો તમે જોવો જોઈએ 5 × 5 બરાબર, અને 28 × 25 બરાબર, તો 31 બરાબર, 6 × 5 = 30, પછી 12 રાઈટ, આ સમજી છે? તો 12 એટલે 5 × 2 = 10, વળી બગડો એટલે 25 અને 0.5, તો યસ આવી ગયું. મતલબ કે તમે ભાગ્યા 5 કરો છો તો આવે છે. હા કે ના? તો બસ સિમ્પલ, જો તમે ભાગાકારમાં 5 કરો છો તો આવી જાય છે. તો હવે શું કરવાનું? તો યસ નેક્સ્ટમાં જોઈ કે 1562 બરાબર ભાગ્યા આપણે પાછા 5 કરી, તો તમે હવે કરી શકો. બીજી રીત પણ મેં તમને આની અંદર સમજાવી દઉં કે મિત્રો કોઈપણનો ભાગાકાર 5 વડે કરો ને, એના કરતાં એમ કરો આના આને બે આના ડબલ કરી નાખો અને 1 પોઈન્ટ ઓછો કરી નાખો. ફરીથી આના ડબલ કરવા એટલે શું? જોજો 25 × 2 = 50 તો થાય જાય, 6 × 2 = 12 બરાબર, 5 × 2 = 10 = 11 અને બરાબર, અને 1 પોઈન્ટ અહીંયા હતો ને ઓછો કરી નાખો એટલે 312.5 આવે જ છે. મતલબ કે આનો ભાગાકાર પણ થઈ ગયો. ફરીથી 312.5 છે અને 5 વડે મારે ભાગવા છે, હું શું કરીશ? આના ડબલ કરીશ બરાબર, ડબલ કરીશ અને 1 પોઈન્ટ ખસેડી નાખી. જો 5 × 2 = 10, 2 × 2 = 4, 1 = 5, 2 × 2 = 6, 1 પોઈન્ટ ખસેડું છું. પોઈન્ટ ક્યાં હતો? તો એને ખસેડું, પેલા પોઈન્ટ અહીંયા હતો પણ એક ખસેડીને હું અહીં લઈ આવું છું એટલે 62.5. હા કે ના? ધેટ મીન્સ 5 ભાગવા છે, હજી 5 ભાગો એટલે આવશે રાઈટ. તો 12.5ને હવે જો તમે 5 વડે ભાગો તો એ તમારો જવાબ હશે. તો 12.5ને 5 વડે ભાગો એટલે ફરીથી મેં તમને કીધું આના ડબલ કરો અને પોઈન્ટ ખસેડો, 5 × 2 = 10 બરાબર, પછી 1, 2 × 2 = 4, 1 = 5 અને 2 × 2 = 2 રાઈટ, તો શું આવશે? તો કે 2.5. તો મિત્રો વાત આટલી જ છે કે તમે જેમ જેમ આની વારંવાર પ્રેક્ટિસ કરશો તો તમને કોન્ફિડન્સ આવતો જશે. તો ભાગાકાર 5 કરવા એ સાવ સહેલા છે. આ તો પોઈન્ટવાળા હતા એટલે તમે ગભરાઈ ગયા. આપણે એક બે ઉદાહરણ લઈએ. મિત્રો તમને આપ્યા છે 312/5 કરવા છે, હવે તમે શું કરશો? આના ડબલ જોઈએ, 2 × 2 = 4, 2 × 3 = 6 પણ પોઈન્ટ 300 × 6 = 24, અહીંયા પોઈન્ટ હતો અહીંયા મૂકશો, 62.4. 62.4 જવાબ આવતો હશે. તો ટૂંકમાં 5 વડે ભાગવું, હજી તમારે લેવું જ લઈએ 2, 1, 3, 4 બરાબર, એને ગુણ્યા સોરી ભાગ્યા 5 કરવા છે બરાબર. તો શું કરશો? 4 × 2 = 8, 3 × 2 = 6, 2, 2 × 4 અને 1 આંકડા પછી પોઈન્ટ, એટલે 426.8 આવશે. તો આ શોર્ટકટ હું વચ્ચે વચ્ચે એટલે આપતો જાઉં કે આ તો આપણે કરવાનું છે, આ શીખશો એટલે તમને સ્પીડ મળવાની છે અને સ્પીડ જ તમને કામ આવશે. ચાલો 31માં જોઈએ.
યસ, અહીંયા જે લોકોને દેખાતું નથી તો આનો જે જવાબ છે બરાબર, અહીંયા જે જવાબ છે એ 2.5 આવી રહ્યું છે બરાબર આનો જવાબ. ચલો અહીંયા જોયો મિત્રો, અહીંયા જોયો જે 2200માંથી સીધા ઘટી ના થયા, વળી પાછા ઘટી ગયા, વળી પાછા તો કેટલા ઘટ્યા? તો 2200 ભાગ્યા 880 કરો એટલે ખબર પડી જાય કેટલા ઘટ્યા. તો 0 0, ચલો 11 8 11 2 બરાબર, હજી તમે ઉડે છે બરાબર. 5 4 20 4 વડે તો 5 દુત્યાંશ એટલે તો કે 2.5. જો તમે 2200 ને 2.5 વડે ભાગો તો 880 આવે, રાઈટ? આ વાત છે. તો આની પણ ટેકનિક છે કે તમે દાખલા તરીકે પોઈન્ટ ખસેડવો છે તો 2.5 વડે ભાગવું એટલે શું ખબર છે, 4 વડે ગુણ અને પોઈન્ટ ખસેડવું. જોયું જોયું, 2200 હોય, 2200 એને 4 વડે ગુણ તો 0 0 4 2 8 4 2 8 થાય કે ને, 1 પોઈન્ટ ખસેડી નાખો. ચલો વિચારો, 880 નું વિચારે, 4 વડે તમે સમજો, 4 વડે ગુણવાની વાત કરો. જુઓ જો તો 0 8 4 32 3 8 4 32 ને 35 એક પોઈન્ટ ખસેડી નાખો, આવ્યું કે નહીં? દેટ મીન્સ 2.5 2.5 2.5 એમ છે જ બરાબર. તો અહીંયા બે બધે આવી રીતના 2.5 2.5 વડે ભાગવાના છે. ધેટ મીન્સ 56.32 ને પણ 2.5 વડે ભાગવાના છે. તો વિચિત્ર જવાબ આવી શકે છે પણ આપણને ટેકનિક આવડી ગઈ છે કે 4 વડે ગુણાકાર કરી 4 2 8 4 3 12 6 6 24 ને 25 બે યાદ રાખી 5 6 20 ને 22 અને 0.32 એટલે અહીંયા પોઈન્ટ હતો, આપણે અહીંયા લઈ લેશું એટલે જવાબ આવશે 22.528. એટલે આવો વિચિત્ર જવાબ પણ તમે ઝડપથી લઈ શકો છો કારણ કે તમને ટેકનિક આવડી ગઈ કે 2.5 વડે ભાગવું એટલે 4 વડે ગુણીને પોઈન્ટ ખસેડી લેવો, રાઈટ? તો આવું જ શીખવાનું છે મિત્રો. લોકો કૂચે મરે છે, ગભરાઈને મૂકી દઈએ છે, કંઈ કરવાનું નથી મિત્રો, સિમ્પલ. અને આની પ્રેક્ટિસ કરશું, હજી વારંવાર કરશું. હવે તમને આ નિયમ આવડી ગયો કે 2.5 વડે ભાગવું એટલે શું, તો કે 4 વડે ગુણું અને પોઈન્ટ ખસેડું. હવે આ નિયમ કાંઈ આમ નવો નથી, જો હું તમને બતાવી દઉં મિત્રો. આપણે કોઈ કહીએ કે 111 ભાગ્યા 2.5 કરવું છે તો આપણે ગભરાઈ જાય, પોઈન્ટનો અહીં કાઢી નાખીને પછી અહીંયા શૂન્ય મૂકીને આવું બધું કરીને, પણ એવું ન કરો. જો આપણો મેથ શું કહે છે કે 2.5ને કેટલા વડે ગુણો તો કંઈક મીંડું આવી જાય. તો તમે કહેતા કે સાહેબ 4 વડે ગુણો એટલે 25 ચોકુ 100 એટલે કે નીચે 10 આવી ગયા. એ જે આપણે પોઈન્ટ ખસેડી છે ને આ 10નું ખસેડી છે. પણ ફરીથી કે તમે નીચે 4 વડે ગુણો ઉપરે ગુણો, રાઈટ? એટલે કે તમે એની નીચે શું કર્યું કે 2.5ને 4 વડે ગુણો એટલે 10 આવી ગયા, જે તમે પોઈન્ટ મૂકવામાં ઉપયોગ. મેં તમને વાત કરી ને કે તમારે 111 ને 4 વડે ગુણવાના છે એટલે કે 444 અને એક આલા પોઈન્ટ વાળી વાત હતી ને યા લ્યો, સમજાણી વાત? તો આવી વાત છે. હવે તમને કોઈ કે 222 ને 2.5 વડે ભાગો એટલે તમે સીધો આને ઉડશો 888 ને 1.88 88.8, આવું કરવાનું છે મિત્રો. તો એકદમ સરળ છે. હવે તમને 123નું કહેતો આવડે કારણ કે તમને 4 વડે યાદ જ છે, કારણ કે 4 વડે ગુણવું એટલે પાછું ખબર હોવી જોઈએ. ડબલ ના ડબલ કરી નાખો, જોજે 123ના ડબલ શું થાય, તમને તમને એમને આવડે. હવે આને આવડે છે 46 2 આવડવા છે બરાબર, તો એ 92 છે એટલે 492, તો આમે થઈ શકે 4 વડે એટલે પાછું એવો વિચાર કરી શકો. ટૂંકમાં જે મેથ્સની ટેકનિક તમને આવડે છે એનો ઉપયોગ કરો. જેમ કે 222 ને 4 વડે વાર લાગે એમ છે તો ડબલ કરો, એના પાછા ડબલ કરો તો થઈ ગયા કે નહીં, 222 ને 444 એના ડબલ. આ તો આવું કંઈ, તો જે કંઈ તમારી એક ટેકનિક છે એનો સીધે સીધો ઉપયોગ કરો. જોઈએ થોડા વધુ મિત્રો, ફરીથી આ 3 સમ છે, ટ્રાય કરો અને જુઓ, ચેક કરો કે કેટલું આવડે છે. વિડીયો સ્ટોપ કરો. ઓકે ફ્રેન્ડ્સ, હવે મેં વાત કરી હતી ને કે જ્યારે તમારી આવી પોઝિશન હોય તો તમારે સીધો સાધો રીત તો એક જ છે કે તમે ધારો કે ડિફરન્સ લ્યો કે 8 માંથી 12 એટલે કે 12 માંથી 4 જાય તો 8, પછી એમાં તો 12 ઉમેર તો 12 ને 12 24, પછી 24ના સીધા 48 થયા છે એટલે તમે તરત કહેશો કે 24, પછી 48ના ડબલ થાય છે ને, જો અહીંયા 4 છે 12 છે 24 છે, વળી એ કંઈક જુદી જ પેટર્ન થાય છે તો કે ના એવું કંઈ નથી થતું. તો હવે કેટલો ડિફરન્સ છે, તો કે 40નો છે, રાઈટ? પછી જુઓ જી 8 ને 0 8 8માં 6 14 એટલે કે 260, એટલે કે જો પેટર્ન કંઈ પકડાતી નથી. જો 8 ને 4 12 12 ને 2 24 24 ને 48 બરાબર, પેટર્ન કંઈ પકડાતી નથી 4 ને 4 બરાબર. હવે શું કરું, કંઈ વાંધો, હજી થોડાક આગળ જઈ તો 4 ને 8 12, પછી તો 12માં કેટલા ઉમેરો તો ફરીથી 12 આવશે, પછી 24 ને 6 30 એટલે કે 16 ઉમેરો, રાઈટ? 16, પછી 40 તો 220 ઉમેરો. તો કહેવાની વાત હતી કે અહીંયા પણ હજી આપણને જે પેટર્ન છે એ પરફેક્ટ પકડાતી નથી, પણ અહીંયા ગડબડ લાગી જ છે. મારું ધ્યાન હમણાં જ ગયું, અહીંયા 348 નથી 148 છે, ઓકે સોરી. તો હવે શું થશે કે હવે તમે જુઓ છો કે આ જે ડિફરન્સ છે એ ઘટી જશે કારણ કે અહીંથી બહુ મોટો ડિફરન્સ આવે છે એવું શક્ય નથી.
એટલે અને ધારો કે આવું થાય, એક માર્ક તમારે લઈ જ લેવાનો, કારણ કે એ પ્રિન્ટિંગ મિસ્ટેક છે. તો જો 8 ના 0 અને 8 ને 6, બરાબર? તો હવે જો અહીંયા 16, અહીંયા ડિફરન્સ 20. તો જુઓ જે વળી પાછો તમે જુઓ, જો આ એક લહેર કરી, આ બીજી લહેર કરી, અને હવે ત્રીજી લહેરમાં તમને પણ મનમાં લહેર આવશે. શું કામ? કે 8 ને 4 12, 12 ને 4 16, 16 ને 4 20, 20 ને 4 24. એટલે કે અહીંયા કરશો તમે 24, અને 60 ને 24 એટલે 8 ને 84, અને હવે તમે એ કરી શકશો 8 ને 4 12, 9 ને 4 13, 232. મિત્રો સમજાઈ રહ્યું છે? અહીંયા ત્રીજી લહેરે તમને મનમાં લહેર આવી. તો આવું હોઈ શકે છે મિત્રો, પણ કંઈ ગભરાવાનું નહીં. ઘણા ને અહીંથી ખબર પડી જાય કે 8 ને 4 12 ને 4 16 એટલે પેટર્ન આવી ગઈ છે, પણ તમને થોડુંક વધારે સમજાય એટલે મેં આ કહ્યું. ઇઝ ઇટ ઓકે મિત્રો? હવે તમને મજા આવતી હશે, કારણ કે તમે એન્જોય કરો છો. હવે જો ચલો આમાં વિચારો છો તો 11 ને 7 18, પછી 18માં 8 ને 4 12, 2 ને એટલે 14, પછી 2 ને 1 3, 3 ને 2 5, 3 ને આ કેટલા ઉમેરો તો 8 ને 3 11, 6 ને 2 8, પછી 1 ને 5 અને 8 ને 3. તો જુઓ જોઈએ મિત્રો, હવે તમારા કે જો આમને મેં સમજાય, 7 1 7, 7 2 14, 7 3 21, 7 4, અથવા તમે આનો ડિફરન્સ લેશો ને તો 7 7 નો આવશે, બરાબર? 7 5 35, 7 6 તો તમે કહેશો 42, 6 ને 2 8, 4 ને 5 158. મજા આવી મિત્રો? તો મિત્રો આ મજા લેવાની છે આપણે, કે જે જાણીએ છીએ એની અંદર આપણે શું કામ કરીએ કે જેથી કરીને મજા આવે. તો મજા લેતા જઈએ અને કામ કરતા જઈએ. તમે હા કહો તો મિત્રો આ એક તમને હોમવર્ક આપું છું. મિત્રો બધા લોકો પ્રયાસ કરશે, કંઈ અઘરું હોતું નથી મિત્રો. અને હા, હું એક સેકન્ડ ચેક કરી લઉં, પ્રિન્ટિંગ મિસ્ટેક નથી. અને ધારો કે હોય તોય તમને ખબર છે એક માર્ક તો તમને મળી ગયેલા જ છે. તો મિત્રો મગજ તો કસવો પડશે, ભૂલ તો નથી, પણ હા થોડોક મગજ કસવો પડશે. આવડી જશે મિત્રો? ટ્રાય કરજો, ભલે ને ટ્રાય, ભલે 5 મિનિટ લાગે, 10 મિનિટ લાગે, કંઈ ટેન્શન ના, પણ ટ્રાય કરજો. પણ જો તમને આવડી ગયું તો તમે સમજો કે તમે હવે યુપીએસસી સુધી તમારું માઇન્ડ એટલું ઈ લેવલનું કામ કરી રહ્યું છે. તો બસ મિત્રો આ ધીમે 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 આ પેટર્નની અંદર, અને મિત્રો ન આવડે તો જરા ટેન્શન ન રાખતા, કારણ કે પેટર્ન તો શીખી રહ્યા છીએ. તો નવી પેટર્ન મેં મૂકી પણ હોય, હા 4 અંકનો જવાબ આવશે એટલી મને ખબર છે. તો એટલી તમને ખાસ હિંટ આપી દઉં છું. પણ મિત્રો મજા કરતા રહો, આગળ વધતા રહો, નવા નવા દાખલા તમારા માટે મૂકતો જ રહીશ. તમે મોજથી ગણતા રહો, શીખતા રહો, આગળ વધતા રહો. પણ હા, કોમેન્ટ્સ જરૂરથી જવાબ લખજો, ન આવડે ટેન્શન ન રાખતા. વિશ યુ ઓલ ધ બેસ્ટ, કાલે ફરીથી જોઈશું. આવજો.